ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ તો ગયા લેક્ચરમાં આપણે એક એક્સરસાઇઝ તમને આપી હતી આજે આપણે એ એક્સરસાઇઝના જવાબ જોશું સાચા છે કે ખોટા તમને ખ્યાલ આવી જશે એમાં પેલું આપણે જે હતું કે જોડકું બનાવવાનું છે એમાં કૂતરો અને ગલુડિયું તો ગાય સાથે વાછરડું હોય જવાબ એ ઓકે નંબર બે સ્કૂટરમાં પેટ્રોલ સ્કૂટર ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે તો પંખો ચલાવવા માટે વીજળીની જવાબ આવશે બી નંબર ત્રણ હોસ્પિટલની અંદર દર્દીઓ હોય એવી રીતે શાળાની અંદર વિદ્યાર્થીઓ હોય એટલે જવાબ એ શિક્ષણ શિક્ષક આપી શકે એવી જ રીતે ટાઈપિંગ ટાઈપ સેટર હોય એ કરી શકે એટલે જવાબ સી દરજી નંબર પાંચમાં દરજી જે છે એ કાપડમાંથી વસ્તુ બનાવે છે એવી જ રીતે લુહાર લોખંડમાંથી વસ્તુ બનાવે એટલે એનો જવાબ આવે સી નંબર છ ગીઝર એમાં આપણને પાણી હોય ગરમ મળે એવી જ રીતે ફ્રિજમાં પાણી જોતું હોય તો ઠંડુ હોય એટલે ગીઝર છે એ ગરમી આપે ફ્રિજ છે એ આપણને ઠંડક આપે એટલે એનો જવાબ આવશે ડી નંબર સાત ગણિત એ ગણિત શાસ્ત્રી હોય એ ગણિત આપણને સમજાવી શકે એવી રીતે વિજ્ઞાન એ ભૌતિક વિજ્ઞાનવિદ હોય એ આપણને સમજાવી શકે નંબર આઠ ઊંટ ઊંટના બચ્ચાને બોતડું કહેવાય એવી જ રીતે ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય એટલે એનો જવાબ એ આવે નંબર નવ એરપોર્ટ પર વિમાન હોય એવી જ રીતે રેલવે સ્ટેશન પર ટ્રેન હોય એટલે આમાં આપણો જવાબ થશે સી નંબર દસ પ્રાણી સંગ્રહાલય ક્યારે બને અંદર પ્રાણીઓ હોય ત્યારે આપણે ઘણા પ્રાણી સંગ્રહાલયમાં ફરવા જઈ આવ્યા છીએ એટલે આપણને ખબર છે એવી જ રીતે એકવેરિયમ એકવેરિયમ એટલે માછલીઓના ઘર એટલે તેમાં શું હોય માછલીઓ હોય તો જવાબ સી આવશે પુસ્તક જ્યાં છપાતું હોય નંબર અગિયાર માં પુસ્તક જ્યાં છપાતું હોય એને છાપખાનું કહેવાય એવી જ રીતે સિક્કાઓ આપણે પહેલા એક રૂપિયો બે રૂપિયાના જે ચિલ્લર છે સિક્કાઓ એ જ્યાં બને છે એને ટંક શાળા કહેવાય શું કહેવાય ટંક શાળા એટલે એનો જવાબ આવશે એ નંબર બાર દબાણ કોઈ પણ વસ્તુ પર બીજી વસ્તુનું કેટલું દબાણ છે એ જાણવા માટે આપણે બેરોમીટરનો ઉપયોગ કરીએ છીએ મેં પહેલાં કીધું હતું કે કોઈ વ્યક્તિ બહેરો હોય અને એને જે મશીન લાગ્યું હોય એને બેરોમીટર ન કહેવાય ઓકે તો બેરોમીટર શું છે એક વસ્તુ ઉપર બીજા વસ્તુનું કેટલું દબાણ છે એ જાણવા માટે એવી જ રીતે તાપમાન જાણવું હોય તો થર્મોમીટર આપણને તાવ આવ્યો હોય ત્યારે ડૉક્ટર મોઢામાં આપણને થર્મોમીટર આપે શું કામ આપણા શરીરનું તાપમાન જાણવા માટે તો તાપમાન જાણવા માટે થર્મોમીટર હોય એ છે આપણો જવાબ ડી તો આ આપણા ગયા વિડિયોના પ્રશ્નોના જવાબો છે તો હવે આપણે ચાલુ કરીએ એક નવો ચેપ્ટર ગયા વિડીયોમાં આપણે ગુજરાત વિશે કંઈક જાણ્યું હતું આ વખતે તમને હું આપણા ભારત દેશ વિશે કંઈક જણાવીશ પહેલાં તો આપણા ભારત દેશમાં કેટલા રાજ્યો છે એ તમારે શોધવાનું છે ઓકે તો એના માટે તમે ગૂગલનો ઉપયોગ કરી શકો છો એમાં કોઈ ભારતના નકશાનો તમારી પાસે હોય તો એનો પણ ઉપયોગ લઈ શકો છો તો ભારતના કેટલા રાજ્યો છે હું નેક્સ્ટ ટાઈમ તમને પૂછીશ ભેગા થશો એટલે કે આપણા ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે તો આપણા ભારતમાં કેટલીક શ્રેષ્ઠ વસ્તુઓ છે તો આજે આપણે આપણા ભારતની કેટલીક શ્રેષ્ઠ વસ્તુઓ વિશે માહિતી મેળવશું તો સૌથી પહેલો સૌથી ઊંચો બંધ પાણીઓ નદી હોય તો નદી ઉપર બંધ બાંધવામાં આવે તો એમાં સૌથી ઊંચો બંધ તો તેહરી બંધ તમને સરસ મજાનો ફોટો બતાવ્યો છે બાજુમાં જુઓ તેહરી બંધ છે આપણા ભારતનો સૌથી ઊંચો બંધ છે સૌથી લાંબો પુલ જો તમને ફોટામાં આખો રાઉન્ડ શેપ દેખાય છે પુલ છે તો જે સૌથી લાંબો પુલ છે ભૂપેન હજારિકા સેતુ ક્યુ છે ભૂપેન હજારિકા સેતુ એ આપણા ભારતનો સૌથી લાંબો પુલ છે એના પછી તો કે સૌથી મોટું સરોવર આપણે જેમ તળાવ તરીકે નોર્મલી ઓળખતા હોઈએ છીએ તો એ જે સરોવર આપણા ભારત દેશમાં મોટું સરોવર તો એ છે ચીલકા ચિલ્કા સરોવર ભારતનો સૌથી મોટો સરોવર છે તો સૌથી મોટો ગુંબજ જો બાજુમાં આપ્યો છે ગોલ વ્હાઈટ કલરનો આખો હોલ છે એ હોલને આપણે ગુંબજ કહીએ તો સૌથી મોટો ગુંબજ કયો તો કે વિશ્વ શાંતિ લાઇબ્રેરી ઇંગ્લિશમાં કહેશું આપણે વર્લ્ડ પીસ પ્રેયર હોલ વર્લ્ડ એટલે દુનિયા પીસ એટલે શાંતિ પ્રેયર એટલે પ્રાર્થના જે આપણે પ્રાર્થના કરવા માટે શાંતિ મેળવવા માટે જે આખો હોલ છે એ તો નામ શું છે વિશ્વ શાંતિ લાઇબ્રેરી સૌથી મોટી નદી આપણા ભારત દેશની સૌથી મોટી નદી આપણને અંદાજો હશે જ બધાને છતાં પણ કહી દઉં ગંગા નદી જે આપણા ભારતની સૌથી લાંબી નદી છે સૌથી ઊંચું શિખર મને ખબર છે ત્યાં સુધી તમે એમ કહેશો કે માઉન્ટ એવરેસ્ટ પણ હકીકતે માઉન્ટ એવરેસ્ટ છે એ આપણા ભારત દેશમાં સરહદમાં આવતું નથી એટલા માટે આપણા માટે જે ઊંચું શિખર છે એ છે કંચનજંગા બરાબર એ આપણે હિમાલયની ચોટીઓમાં જ આવેલી છે જે છે એક છે તો એ આપણો સૌથી ઊંચો શિખર છે પછી સૌથી ઊંચો મિનારો એટલે કે કુતુબ મિનાર કુતુબદીન ઐબક નામના રાજાએ પોતાના શાસનકાળ દરમિયાન આને બનાવેલો ખૂબ જ ઊંચો છે એટલે આપણા જે ભારત દેશની અંદર સૌથી ઊંચો મિનારા તરીકે એને સ્થાન મળેલ છે સૌથી ઊંચો જળધોધ જળધોધ એટલે ઉપરથી નીચે પાણી પડવું કેટલાક વિસ્તારો જંગલ વિસ્તારોની અંદર ધોધ સ્વરૂપે પાણી પડતું હોય તો એવો આપણા ભારત દેશમાં સૌથી ઊંચો જળધોધ જે છે એ કુંચીકલ છે એક પ્રશ્ન તમને વચ્ચે એ આપું છું કે દુનિયાનો મોટો જળધોત કયો છે ફ્રી હોય તો ગૂગલમાં સર્ચ કરજો તમને જવાબ મળશે રેડી નેક્સ્ટ તો કે સૌથી ઊંચો દરવાજો રાજા રજવાડાઓમાં જ્યારે કિલ્લાઓ હતા ત્યારે ત્યાં વિશાળ દરવાજાઓની રચના થતી એવો એક દરવાજો છે બુલંદ દરવાજો જે આપણા ભારતમાં સૌથી ઊંચો દરવાજો એવી પ્રખ્યાતિ એને મળેલી છે ઓકે હવે એના પછી તો કે સૌથી મોટી મસ્જિદ જે મંદિરો મસ્જિદો દરગાહો આ બધે આપણા દેશની અંદર આવેલા છે એમાં સૌથી મોટું જે મસ્જિદ છે એ છે તાજ ઉલ મસ્જિદ શું નામ છે એનું તાજ ઉલ મસ્જિદ નેક્સ્ટ સૌથી લાંબુ પ્લેટફોર્મ પ્લેટફોર્મ જ્યાં ટ્રેન આવતી હોય એને આપણે પ્લેટફોર્મ તો સૌથી પ્લેટફોર્મ જે છે એ ગોરખપુર ગામ છે ત્યાં આવેલું છે તો એ ગોરખપુર ગામની અંદર પ્લેટફોર્મની લંબાઈ આપણા સામાન્ય પ્લેટફોર્મ કરતા લાંબુ છે એટલા માટે સૌથી લાંબો

તો સૌથી લાંબો બંધ છે હીરા હવે તો કે સૌથી મોટું રણ જો અહીંયા ભારત દેશની વાત થાય છે જો વિશ્વનો સૌથી રણ તો સહારા આવે સહારા રણ પ્રદેશ પણ અહીંયા આપણે ભારત દેશની વાત કરી છે તો ભારત દેશની અંદર સૌથી મોટું રણ કયું છે થર નામનું રણ ક્યું થર ઓકે હેપી બર્થડે હોય આપણા બધાએ એટલે આપણે સૌથી પહેલાં પપ્પાને એમ કે પપ્પા અમને હોટલમાં જમવા લઈ જાઓ તો એવી જ રીતે આપણા ભારત દેશમાં સૌથી ઊંચી એક હોટલ છે એનું નામ શું છે તો કે સેન્ટ વેજીસ પેલેડિયમ ભારતની સૌથી ઊંચી હોટલનું નામ છે સેન્ટ વેજીસ પેલેડિયમ ઓકે તો હવે તમને એક સરસ મજાની એક્સરસાઇઝ આપું છું જેમાં તમને તમારા વિચારો પ્રમાણે જવાબને હા કે ના એટલે કે સાચું કે ખોટું લખવાનું છે એમાં જે તમને આપ્યું છે એમાં તમને શું લાગે છે કે વાત